सोचो, अगर नहीं रहा जल तो कैसा होगा कल। सोचो, अगर नहीं रहा जल तो कैसा होगा कल। हर तरफ हाहाकार होगा, मौत का व्यापार होगा, प्यासे मरते जीव जंतु होंगे, जिंदा मानव किंतु परंतु होंगे। जब पानी भी पेट्रोल पंप पे मिलेगा, बूंद बूंद को मानव मारा मारा फिरेगा। लड़ेंगे जानवरों से आपस में पानी की खातिर, लड़ेंगे जानवरों से आपस में पानी की खातिर, जब ढूंढे से भी नहीं मिलेगा जल कोसों तक आखिर। सोचो, सोचो जब ये जमी बंजर हो जाएगी, प्यासी जुबा खंजर हो जाएगी, आसमां सूखा पड़ जाएगा, हरियाली लुप्त हो जाएगी, ताल तलैया नदी नहरे सब सूखे पड़ जाएंगे। सोचो तब क्या हम जी पाएंगे। सोचो अगर नहीं रहे वृक्ष तो कैसे जीवन होगा समक्ष। ना ही हवा रहेगी, ना ही जल रहेगा, ना फिर आने वाला ही कल रहेगा। सोचो अगर नहीं रहा जल तो कैसा होगा कल। सोचो। नमस्कार दर्शक मित्रों, महासाबरा न्यूज अने कच्छी टीवी समाचार वन इंडिया में आपनु हार्दिक स्वागत है। मित्रों आज 22 मार्च एटले जल दिवस, विश्व जल दिवस है, त्यारे विश्व जल दिवस की स्थापना क्यारे करवामां आवी अने विश्व जल दिवस शा माटे उजवाय छे तेना माटे आपणे आज महासाबरा न्यूज की विशेष रजूआत है। त्यारे मित्रों आपणे बधाने सूत्रों याद हशे कि जड़े जीवन है अने पाणीने बचाव, पाणी आपणने बचावशे। त्यारे महासाबरा न्यूज साथे आज विशेष रजूआत में अतुल उपाध्याय, जो सिंचाई विभाग साथ जोड़ेला हता, अत्यारे निवृत्त कर्मचारी छे अने 36 वर्ष थी पाणी विषय काम कर्यु छे, त्यारे तेमनी साथे मळशुं अने पाणी विषय शुं छे तेना माटे विशेष वात करशुं। સૌ પ્રથમ તો અતુલભાઈ આપનું મહાસાબરા ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે અને અતુલભાઈ આપ વિશ્વ જળ દિવસ શું કામ મનાવવામાં આવે છે અને આની સ્થાપના ક્યારે થઈ પહેલાં એ દર્શક મિત્રોને જણાવશો? વિશ્વ જળ દિવસની સ્થાપના શરૂઆત વર્ષ 1993થી થઈ અને દર વર્ષે જુદી જુદી થીમ ઉપર આ વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સ્થાપના ક્યારે થઈ? 1993થી વિશ્વમાં જળ દિવસની ઉજવણી થાય છે। તો અતુલભાઈ આ વર્ષની જળની થીમ શું છે? આ વર્ષના જળ દિવસની થીમ છે વેલ્યુઇંગ વોટર, એટલે જળનું મૂલ્ય આપવું। આ જળ દિવસની થીમ અને જળના મૂલ્ય વિશે આપ શું કહેશો? જો જળ છે એક બહુમૂલ્ય સંપત્તિ છે, અનિર્વાય સંપત્તિ આપણી રાષ્ટ્રની ગણાય, તો જળનું મૂલ્ય તો આંકવું મુશ્કેલ છે। પણ તમને એક સાધારણ દાખલો આપું કે ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો એને 6800 ગેલન પાણી વપરાશ માટે પાક ઉગાડવાથી કરીને રસોઈ સુધીની જરૂર પડે। હવે આપને એક સિમ્પલ દાખલો આપું તો સવારે આપણા હાથમાં ચાનો કપ આવે છે, તમે ઇમેજિન કરશો કે આ કપ છે એ ચા ઉત્પાદન, ખાંડ ઉત્પાદન ત્યારથી કે કપ આપણા હાથમાં આવે ત્યાં સુધી એક કપ પાછળ 35 લીટર પાણી વપરાય છે। એના ઉપરથી તમને જળનું મૂલ્ય સમજાઈ જશે। અને આપણે દરેક વ્યક્તિ દરરોજનું આશરે એક વ્યક્તિ 100 લીટર પાણી એમને મેળવે છે, આપ સૌ જાણો છો। અતુલભાઈ મને જણાવો કે લોકો ઘર વપરાશમાં પાણીનો વેડફાટ બગાડ કરતા હોય છે, તો એના માટે કઈ રીતે અટકાવી શકાય? પાણીનો જે વેડફાટ બગાડ થાય છે તો એના માટે આપણે શું કરી શકીએ?
ઘર વપરાશમાં જે આપણે આ બગાડ થાય છે એમાં આપણે ત્રણ રીતે બગાડ અટકાવી શકીએ. એક એનર્જી બચત, ઘરમાં આપણે આપણો કરકસર વપરાશ કરીએ, એનર્જી બચત એટલે આપણે મોટરથી પાણી ચડાવી ઓછું ચડાવવું પડે. બીજો એ છે કે જે આપણે વેસ્ટેજ પાણી ઘરમાં બાથરૂમ બધી જગ્યાએથી જતું હોય ચોકડીમાંથી, તો એને આપણે બચત કરી અને ક્યાંય બીજી જગ્યાએ વાળી જમીનમાં ઉતરે તો એનાથી એક ગ્રીન એન્વાયરમેન્ટ ઇફેક્ટ ઊભી થાય. અને ત્રીજું એ છે કે રસોઈમાં જે આપણું બિન વપરાશનું પાણી હોય વેસ્ટેજ, એ આપણે એક બેટર કિચન ગાર્ડન ડેવલપ કરી શકાય. તો આ ત્રણ પગલાંથી પ્લસ આપણા જે ઘરમાં વોટર ટેપ કે હોય જે કે સતત વહેતા હોય એ બધા મરામત કરાવી નાખવા. કારણ કે પાણી છે એ ટપટપ પડીને એક એના આંસુ છે, એ કહે છે મને વેડફો નહીં, મને વેડફો નહીં, પણ માણસ જાત છે, માણસ આ કાંઈ સાંભળતો નથી. અતુલભાઈ મને એક પ્રશ્ન જણાવો કે આપણે અત્યારે પાણી કચ્છ કે ગુજરાતમાં કેટલું છે અને આવનાર પેઢી માટે કેટલું બચશે અને માનવી એક માથાદીઠ પાણી કેટલું વાપરશે? આપણે જો જોઈએ તો અત્યારની દ્રષ્ટિએ ગુજરાતમાં માથાદીઠ 1700 ઘન મીટર પર વ્યક્તિની જરૂરિયાત છે. એની સામે અત્યારે ગુજરાતમાં પર વ્યક્તિ માટે 1000 ઘન મીટર છે, એટલે 700 ઘન મીટર ઓછું છે, જે એક ચિંતાનો વિષય છે. કચ્છનું જોઈએ આપણે તો કચ્છમાં 143 કરોડ ઘન મીટર પાણી છે, જે કચ્છના વિસ્તારની દ્રષ્ટિએ 80% જ છે. અને એ 143 ઘન મીટરમાં 65 ઘન મીટર ભૂતળ છે અને 69 ઘન મીટર છે એ ભૂગર્ભ જળ છે. એટલે કચ્છને ત્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ગુજરાતમાં કચ્છ માટે પાણી સંગ્રહ અને એનો બગાડ અટકાવવો ખૂબ જ જરૂરી છે. અતુલભાઈ હું આપને અંતિમ પ્રશ્ન પૂછીશ કે જળ જાગૃતિ અભિયાન માટે જન જાગૃતિ અભિયાન કેવી રીતે અમલવારી કરશે? આમાં આપણે જળ સંગ્રહ એટલે જળ સંરક્ષણ, જળ વ્યવસ્થાપન અને જળ સુરક્ષા એ ત્રણેય મહત્વના અંક કહેવાય. એ ત્રણેય પ્રત્યે ધ્યાન દેવું જોઈએ. ખાલી જળ સંરક્ષણ કરી તળાવો બનાવી નાખી, ચેકડેમ બનાવીને સ્ટોર થાય એ જરૂરી નથી. એનું વ્યવસ્થાપન, એનું મેનેજમેન્ટ અને એની સુરક્ષા, સુરક્ષામાં બધું આવી જાય. એમ નહીં કે પાણી ચોરી અટકાવી, પણ આ પાણીમાં દર વર્ષે નદીમાંથી કે પાણી જે આવે એમાં સિલ્ટ જમા થાય, કચરો જમા થાય, એ બધો સાફ કરવો જેથી એનું તળ ક્લિયર રહે, એની સંગ્રહ શક્તિ ઘટે નહીં. અને આ માટે હું તમને કહું કે જળ જાગૃતિ અભિયાન લઈ આવવું હોય તો સાચા અર્થમાં કચ્છ જેવા પ્રદેશમાં ગામે ગામથી અને શહેર વિકસિત શહેર સુધી દરેકમાંથી એક એક સ્વયંસેવક ઊભો કરી કે જેને સ્વેચ્છાએ જળ ક્રાંતિમાં કે જળ કાર્યમાં રસ હોય એવા ઊભા કરી, એવું સંગઠન ઊભું કરી, જે કોઈ પણ પક્ષનું ન હોય કે અમે સ્વેચ્છાએ સેવા આપતા હોય, અમારા જેવા હોય, સિનિયર સિટીઝન હોય, યુવા કાર્યકરો હોય, બધા ભેગાથી સંગઠન ઊભું કરે અને એ સંગઠન સાચા અર્થમાં કાર્ય કરે તો આ જળ ક્રાંતિનો મતલબ સિદ્ધ થયો કહેવાય. તો મિત્રો, આ હતા અતુલ ઉપાધ્યાય સાહેબ, જેઓ આપણે એને પાણી વિશે સમજૂતી આપી અને આવતા વર્ષ દિવસોમાં પાણી કેટલું હશે, શું હશે. તો મિત્રો, અત્યારથી જ આપણે કામે લાગી જઈએ અને કાંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે પાણી બચાવીએ તો આપણી આવનારી પેઢીને પાણી કામ લાગશે. ત્યારે રાહુલ ગંઢેર સાથે હિતેશ જોશી, મહાસાપુરા ન્યૂઝ, ભુજ, કચ્છ.